કેમ છો બધા? એકદમ મજામાં હશો. આપણે બધાએ સરસ રીતે ટેસ્ટ 2 પણ આપી દીધી. હવે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર એક નવા પ્રકરણની શરૂઆત કરવાની છે, જેનું નંબર છે પ્રકરણ 6, નામ છે પેશીઓ. તો પેશીઓની શરૂઆત કરીએ એનાથી પહેલા આપણે યાદ કરી લઈએ કે આ જ ધોરણમાં આપણે 5મા પ્રકરણમાં એટલે કે સજીવનો પાયાનો એકમ કોષ એનો અભ્યાસ આપણે કર્યો. એની અંદર કોષ શું છે, કોષ શા માટે જરૂરી છે, કોષની અંગિકાઓ કઈ કઈ છે એની ચર્ચા આપણે કરીને આવ્યા છીએ. તો બસ આ કોષોના ઉપરથી જ આપણે પેશીઓનો અર્થ સૌથી પહેલા સમજવાનો છે કે પેશીનો અર્થ શું થાય છે. તો આ એક કોષીય સજીવ નો આપણે અભ્યાસ કર્યો, એમાં આપણે જોયેલું કે એક જ કોષ દ્વારા સજીવ છે એ પોતાનો જીવન નિર્વાહ કરતા હોય છે, એટલે કે એક જ કોષના ઉપયોગથી એ ખોરાક ગ્રહણ પણ કરે છે, ઉત્સર્જન પણ કરે છે, શોષણ પણ કરે છે અને પાચન પણ કરે છે. ત્યારબાદ આપણે બહુકોષીય સજીવોની પણ વાત કરેલી, જેમાં આપણે જોયેલું કે બહુકોષીય સજીવો છે એમાં શરીરનું કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ પ્રકારના કોષ છે નિર્માણ પામે છે, અને એ જે ચોક્કસ પ્રકારના કોષો છે એ શરીરના અલગ અલગ કાર્યો કરતા હોય છે. માનવમાં સ્નાયુ કોષો છે એ સંકોચન અને શિથિલનને લીધે હલનચલન પામતા હોય છે, ચેતાકોષો છે એ સંદેશાઓનું વહન કરતા હોય છે, રુધિરના પ્રવાહ દ્વારા ઓક્સિજન અને ખોરાકનો અને અંતઃસ્ત્રાવનું વહન છે એ રુધિરના કોષો દ્વારા કરવામાં આવતું હોય છે, અને વનસ્પતિઓની વાત કરીએ તો વનસ્પતિઓમાં ખોરાક અને પાણીનું વહન છે એ વાહક પેશીઓ દ્વારા થાય છે. ખોરાકનું વહન એમાં અન્નવાહક પેશી પણ આવે છે અને જલવાહક પેશી પણ આવે છે. આમ આપણે કહી શકીએ કે બહુકોષીય સજીવો છે શ્રમ વિભાજન દર્શાવે છે. શ્રમ વિભાજન એટલે શું? અલગ અલગ કાર્ય કરવા માટે એની અંદર અલગ અલગ પ્રકારના કોષો અને પેશીઓ આવેલા હોય છે. શરીરમાં એવા કોષો હોય છે કે જે એક રીતે કાર્ય પૂર્ણ કરવા માટે સક્ષમ હોય છે, એટલે કે કોઈ એવો કોષ કે જેનું કાર્ય નિશ્ચિત છે કે એને ચેતાઓનું વહન જ કરવાનું છે, અથવા એ જે કોષ છે એનું કાર્ય નક્કી છે કે એને છે ખોરાકનું વહન કરવાનું છે, એટલે કોઈ એક કોષ છે એ ચોક્કસ કાર્ય કરવા માટે નિર્માણ પામેલો હોય છે. આ કોષોનો સમૂહ છે તેને આપણે પેશી કહેતા હોઈએ છીએ. આ પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. દાખલા તરીકે આપણે ચેતાપેશીની વાત કરીએ તો ચેતાપેશી છે એનું કાર્ય છે ચેતાતંત્રનું નિર્માણ કરી અને આપણા શરીરની અંદર જે કોઈ પણ નિયમન થાય છે, અંતઃસ્ત્રાવના વહનનું નિયમન કે ચેતાનું આવન જાવન એટલે કે સંદેશાઓનું વહન એ બધું કાર્ય છે એ ચેતાપેશી કરતી હોય છે. રુધિર, અંદવાહક અને સ્નાયુ આ બધા છે પેશીઓના ઉદાહરણ છે. તો આના ઉપરથી આપણે પેશીની એક ચોક્કસ વ્યાખ્યા આપવી હોય તો આપણે કહી શકીએ કે કોષોનો એવો સમૂહ કે જે સંરચનાકીય સમાનતા ધરાવે છે, એટલે કે જેની રચના છે એ એક સરખી છે, તેમજ કોઈ એક ચોક્કસ કાર્ય એક સાથે એકઠા થઈને એટલે કે ભેગા થઈને પૂરા કરતા હોય છે, તો કોષના એવા સમૂહને આપણે પેશી કહેતા હોઈએ છીએ. તો આ થઈ પેશીનો અર્થ અને પેશીની સામાન્ય સમજ અને એક માર્ક્સમાં પેશીની વ્યાખ્યા પૂછાય તો આપણે આ મુજબ લખી શકતા હોઈએ છીએ. હવે પેશીની વ્યાખ્યા થઈ ત્યારબાદનું પોઈન્ટ છે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી. તો આપણે જાણીએ છીએ કે વનસ્પતિ છે એના શરીરની સંરચના પ્રાણીઓના શરીરની સંરચના કરતા અલગ અલગ હોય છે. જે પ્રમાણે પ્રાણીઓ ખોરાક ગ્રહણ કરે છે કે ઉત્સર્જન કરે છે એના કરતા વનસ્પતિના ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા અને ઉત્સર્જન કરવાની ક્રિયા પણ ખૂબ અલગ અલગ છે. તો પ્રશ્ન એ થાય કે શું પ્રાણીઓની અંદર પેશી છે એવી જ પેશીઓ વનસ્પતિની અંદર આવેલી હોય છે કે નહીં? એટલે પ્રશ્ન એ છે કે પ્રાણી પેશી અને વનસ્પતિ એકબીજા સરખી હોય છે કે અલગ અલગ હોય છે? તો આપણે એક એક કરીને બંનેની વાત કરીએ. તો વનસ્પતિઓ અને પ્રાણીઓની સંરચના સમાન હોય છે કે નહીં? તો આપણે જાણીએ છીએ કે બંને વચ્ચે નોંધનીય તફાવત હોય છે. શા માટે? તો વનસ્પતિ છે એ સ્થાયી કે સ્થાપિત હોય છે, એટલે કે તે એક જ જગ્યાએ સ્થાયી છે, જે સ્ટોક થયેલી ઊભી છે ત્યાંથી તે વધારે માત્રામાં પોતાની જગ્યા બદલીને હલનચલન કરી શકતી નથી, એટલે કે તેઓ વનસ્પતિ છે એ ગતિ કરી શકતી નથી. તેમનો મોટા ભાગની પેશીઓ છે એ માત્ર તેમને આધાર આપે છે, એટલે કે એક જગ્યાએ સ્થાયી રીતે ઊભા રહેવા માટેનું કાર્ય છે એ વનસ્પતિની પેશીઓ કરતી હોય છે. તેઓને સંરચનાકીય મજબૂતાઈ બક્ષે છે. આમ છતાંય મોટા ભાગની જે વનસ્પતિ પેશીઓ છે એ મૃત અવસ્થામાં હોય છે. મૃત અવસ્થામાં એટલે શું? આ મૃત પેશી શું કાર્ય કરે છે? તો આ મૃત પેશી છે એ જીવંત એટલે કે જે સજીવન પેશીઓ છે એને સમાન રૂપે યાંત્રિક શક્તિ કે આધાર આપે છે, તેમજ તેઓની જાળવણીની ઓછી આવશ્યકતા હોય છે. મૃત પેશીનું કારણ શું છે? કે વનસ્પતિની અંદર આવેલી જે જીવંત કે સજીવન પેશી છે એને પૂરતા પ્રમાણમાં શક્તિ પૂરી પાડવી એ મૃત પેશીઓનું કાર્ય હોય છે. બીજી બાજુ આપણે પ્રાણીઓને જોયા છે તેમ પ્રાણીઓ આહાર, પ્રજનન અને રહેઠાણ માટેની શોધમાં અહીં તહીં વિચરણ પામતા હોય છે.
એટલે કે સતત ગતિ કરતા જોવા મળે છે। તેઓ વનસ્પતિની તુલનામાં વધુ પ્રમાણમાં ઊર્જાનો ઉપયોગ કરે છે। પ્રાણીઓની મોટા ભાગની પેશી છે એ જીવંત અવસ્થામાં હોય છે। તો પ્રાણીઓની મોટા ભાગની પેશીઓ જીવંત અવસ્થામાં છે એનું કારણ શું છે? તો પ્રાણીઓ છે એ ગતિશીલ છે, એ હંમેશા ખોરાકની શોધમાં પ્રજનન માટે કે વસવાટ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરતા હોય છે। માટે તેના શરીરની અંદર રહેલી પેશીઓ છે એ બધી જીવંત એટલે કે સજીવન પેશીઓ હોય છે। પ્રાણીઓ અને વનસ્પતિઓની વચ્ચે વૃદ્ધિને અનુલક્ષીને પણ એક તફાવત જોવા મળે છે। વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત હોય છે। વનસ્પતિ છે એ એના શરીરના ચોક્કસ ભાગોને છે ચોક્કસ ક્ષેત્ર સુધી જ વૃદ્ધિ આપતા હોય છે। જેમ કે પાંદડા છે તો એ વૃદ્ધિ પામશે અને એક ચોક્કસ આકાર એક ચોક્કસ એનું કદ થઈ જાય પછી એ ખરી જાય છે। વનસ્પતિ છે તો એના જે મૂળ છે એ ચોક્કસ લંબાઈ સુધી જ મોટા થાય છે। એનું પ્રકાંડ છે તો ચોક્કસ ઘેરાવા સુધી જ મોટું થાય છે, એનાથી વધારે માત્રામાં મોટા થઈ શકતા નથી। એવી રીતે વનસ્પતિના કેટલાક ભાગો જ છે કેટલો ક્ષેત્ર છે કે જે વૃદ્ધિ પામતો જોવા મળે છે, જ્યારે પ્રાણીઓમાં આવું હોતું નથી। પ્રાણીઓનું સમગ્ર શરીર છે એ ચોક્કસ માત્રામાં વૃદ્ધિ પામે છે। દાખલા તરીકે આપણે છીએ તો આપણી આંગળી વૃદ્ધિ પામે છે, તો સાથે સાથે આપણા મગજનો પણ વિકાસ થાય છે, આપણા પગના સ્નાયુઓ પણ વિકાસ પામે છે। એમ પ્રાણીનું શરીર છે એ સમગ્ર દિશામાંથી વિકાસ પામતું હોય છે, જ્યારે વનસ્પતિનું આપણે જાણીએ છીએ કે મૂળ નીચેની તરફ થોડી માત્રામાં વિકાસ પામે છે અને એનું પ્રકાંડ છે એ ઉપરની દિશામાં બહુ વધારે માત્રામાં વિકાસ પામતું હોય છે। તેમજ વનસ્પતિના પર્ણ છે એ ચોક્કસ માત્રામાં વિકાસ પામીને સ્ટોપ થઈ જાય છે અને ખરી પડે છે। તો આનો અર્થ શું થયો કે વનસ્પતિનો કોઈ ચોક્કસ ભાગ જ છે કે જે વિકાસ પામે છે, જ્યારે પ્રાણીનું શરીર છે એ સમગ્ર દિશામાંથી સમાન રીતે વિકાસ પામતો જોવા મળે છે। આ પેશીઓ કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય છે। પેશીઓની વિભાજન ક્ષમતાને આધારે વિવિધ વનસ્પતિ પેશીઓને વર્ગીકૃત કરવામાં આવે છે, એટલે કે વનસ્પતિની કઈ પેશી કેટલી વૃદ્ધિ પામે છે તેના આધારે તેને અલગ અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે। જેમ કે વર્ધમાન પેશી અને સ્થાયી પેશી, વર્ધમાન પેશીને વર્ધનશીલ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે જેનું કામ છે વૃદ્ધિ કરવી, અને સ્થાયી પેશી એટલે એવી પેશી કે જે એક ચોક્કસ માત્રામાં એના શરીરને વનસ્પતિના શરીરને જાળવી રાખે એ થશે સ્થાયી પેશી। પ્રાણીઓમાં છે કોષીય વૃદ્ધિ મોટે ભાગે એકરૂપ કે સમાન રીતે થતી હોય છે, આથી પ્રાણીઓમાં વર્ધમાન કે સ્થાયી પેશી જોવા મળતી નથી। અંગો અને અંગતંત્રો, પ્રાણીઓ છે એ અલગ પ્રકારના અંગો અને અંગતંત્રો ધરાવે છે। એમનું સંરચનાત્મક સંગઠન જટિલ વનસ્પતિઓની તુલનામાં જટિલ પ્રાણીઓમાં અતિ વિશિષ્ટ અને સીમિત હોય છે। જટિલ પ્રાણીઓ છે એમની શરીર રચના, એમના અંગો, એમના અંગતંત્રો છે એ ખૂબ વિકાસ પામેલા જોવા મળતા હોય છે। આ પાયાના તફાવત છે એ સજીવોના બે મહત્વપૂર્ણ બે સજીવોને સજીવ સમૂહોને છૂટા પાડે છે। એટલે સજીવનું આપણે બે ભાગમાં વિભાજન કરવાનું હોય તો આપણે એમ જ કહીએ છીએ કે વનસ્પતિ અને પ્રાણી। તો આ વિભાજન માટેનું મુખ્ય કારણ આ છે કે તેમના અંદર રહેલા કોષો છે અને કોષોથી બનતી પેશીઓ છે એ પણ એકબીજાથી તદ્દન અલગ જોવા મળતી હોય છે। ખાસ કરીને તેઓની ખોરાક ગ્રહણ કરવાની પ્રક્રિયામાં તેમજ સંરચનાત્મક સંગઠન એક બાજુએ વનસ્પતિઓમાં એક જ સ્થાને સ્થાયી છે, જ્યારે પ્રાણીઓ છે એમના અંગતંત્રોમાં વિકાસના હેતુસર વિભિન્ન પ્રકારનું અનુકૂલન સાધતા હોય છે। જટિલ કે ઉચ્ચ કક્ષાના પ્રાણી અને વનસ્પતિ દેહના સંદર્ભમાં હવે આપણે અલગ અલગ પ્રકારની પેશીઓનો અભ્યાસ કરવાનો છે। તો એમાં સૌથી પહેલા આપણે વનસ્પતિ પેશીનો અભ્યાસ કરવાનો છે, તેની અંદરના બે મુદ્દા વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી, જેની આપણે અત્યારે ચર્ચા કરી કે શું હોય છે આપણે ઉપર છલું જોયું, પણ ડિટેલમાં આપણે એની સમજ મેળવીએ તો વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી શું છે એ પણ આજે સમજવાનું છે। તો એના માટે આપણે પાઠ્યપુસ્તકને સાથે રાખીશું અને વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી વનસ્પતિ પેશીના બે પ્રકારનો આજે આપણે અભ્યાસ કરીએ। વર્ધનશીલ પેશીને સમજવા માટે અહીંયા આપેલી પ્રવૃત્તિ 6.1નો અભ્યાસ કરીએ। તો બે કાચના જાર લેવાના છે, બંનેને પાણીથી પૂરેપૂરા ભરવાના છે। ત્યારબાદ ડુંગળીના બે કંદ એટલે કે બે ડુંગળી લઈ અને પ્રત્યેક જાર પર એવી રીતે મૂકવાની છે કે ડુંગળીનો નીચેનો જે ભાગ છે જે એનું જે મૂળ કહી શકાય એ ભાગ છે એ પાણીની અંદર આવે એવી રીતે થોડાક દિવસો પછી બંને ડુંગળીના કંદના મૂળની લંબાઈ જે છે એ માપવાની છે। પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે જ્યારે આપણે મૂળની લંબાઈ માપીશું ત્યારે આપણે ચોક્કસપણે એવું કહી શકીશું કે તેમના મૂળની લંબાઈમાં વધારો થયેલો જોવા મળે છે। ત્યારબાદ આપણે બીજા જારની અંદર રાખેલી જે ડુંગળી છે એના મૂળને છે એ ચોથા દિવસે કાપી નાખવાના છે અને પછી તે ડુંગળીને એમને એમ મૂકી દેવાની છે।
ત્યારબાદ પાંચમા અને છઠ્ઠા દિવસે જ્યારે આપણે અવલોકન કરીશું ત્યારે આપણે ચોક્કસપણે કહી શકીશું કે જાર એકની અંદર જે ડુંગળીનો કંદ છે એના મૂળની લંબાઈ વધી છે, જ્યારે જે મૂળ આપણે કાપી નાખેલા એની લંબાઈમાં વધારો જ થતો નથી. તો આવું શાના કારણે થાય છે? તો ડુંગળીના કંદના જે મૂળની અંદર રહેલી આ પેશી છે એ પેશી આપણે દૂર કરી નાખેલી હોવાથી તેની વૃદ્ધિ થઈ શકતી નથી. તો આવી પેશી કે જે વનસ્પતિના કોઈ પણ ભાગની વૃદ્ધિ માટે જવાબદાર હોય એને આપણે વર્ધનશીલ પેશી તરીકે ઓળખતા હોઈએ છીએ. વનસ્પતિઓમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં જ થાય છે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિમાં પર્ણ, પ્રકાંડ અને મૂળની અંદર વૃદ્ધિ થતી જોવા મળે છે. આવી પેશીને વર્ધનશીલ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ધનશીલ પેશી કયા ભાગમાં આવેલી છે તેના આધારે તેના અગ્રસ્થ, પાર્શ્વીય અને આંતરવિષ્ટ પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે. તો વનસ્પતિની જે વર્ધનશીલ પેશી છે એને મુખ્યત્વે ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે, અગ્રસ્થ, આંતરવિષ્ટ અને પાર્શ્વીય. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા નવા કોષો વર્ધનશીલ જેવા શરૂઆતમાં હોય છે, એટલે કે એમની રચના અને એમનું કાર્ય પણ વર્ધનશીલ પેશી જેવું જ હોય છે. પરંતુ જેવી તે વૃદ્ધિ પામી અને પરિપક્વ બને છે તેમ તેમના લક્ષણો છે એની અંદર પરિવર્તન આવે છે અને તે અન્ય પેશીઓના ઘટકોના સ્વરૂપે વિભાજિત થઈ જતા હોય છે. તો વનસ્પતિ દેહમાં જે વર્ધનશીલ પેશી છે એના સ્થાનના આધારે એનું નામકરણ અહીંયા આકૃતિની અંદર આપેલું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જો વનસ્પતિની જે વર્ધનશીલ પેશી છે એ વનસ્પતિના કોઈ પણ ભાગના ટોચ ઉપર આવેલી હોય તો તેને અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહે છે, મધ્યમાં આવેલી હોય તો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહે છે અને જો અંત ભાગમાં આવેલી હોય તો તેને પાર્શ્વીય વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળ તેમજ પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે કે પેશીનું સ્થાન કઈ જગ્યાએ છે. તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે એ મૂળ તેમજ પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં હોય છે તેમજ તેમની લંબાઈમાં વૃદ્ધિ કરવાનું કામ કરે છે. પ્રકાંડના પરિઘીય વિસ્તાર એટલે કે એની જાડાઈમાં જ્યારે વધારો થાય છે તેમજ મૂળના વૃદ્ધિ પાર્શ્વીય વર્ધનશીલ પેશીના કારણે થાય છે. પ્રકાંડનો પરિઘીય વિસ્તાર એટલે કે તેની જાડાઈમાં અને મૂળની વૃદ્ધિ માટે પાર્શ્વીય વર્ધનશીલ પેશી જવાબદાર છે. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી પર્ણોના તલપ્રદેશમાં કે ડાળીઓની આંતરગાંઠની બંને તરફ આવેલી હોય છે. અહીંયા ત્રણેય પ્રકારની વર્ધનશીલ પેશીના સ્થાન અને કાર્ય જણાવેલા છે જે યાદ રાખવાના રહેશે. આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. તેમાં કોષરસ વધારે ઘટ, પાતળી સેલ્યુલોઝયુક્ત કોષ દિવાલ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે, પણ તેઓ રસ્તાની ધરાવતા નથી. આપણે જે અત્યારે પેશીઓની વાત કરી એટલે કે વર્ધનશીલ પેશી છે એના કોષો ખૂબ જ સક્રિય હોય છે. કોષરસ કેવું હોય છે? તો ઘટ કોષરસ, પાતળી સેલ્યુલોઝની કોષ દિવાલ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતા હોય છે, પણ તેઓ રસ્તાની ધરાવતા નથી. તો જ્યારે આપણે સજીવનો પાયાનો એકમ કોષની અભ્યાસ કરેલો ત્યારે આપણે વાત કરેલી કે કોઈ પણ કોષની અંદર રસ્તાનીનું કામ શું છે. તો રસ્તાની છે એ કોઈ પણ કોષના વિભાજન માટે જરૂરી વિભાજન કરવા દેતી નથી, કારણ કે રસ્તાની છે એ માત્ર પરિપક્વ વનસ્પતિ કોષની અંદર હોય છે. પણ જે વર્ધનશીલ કોષો છે એ ખૂબ સક્રિય કોષ છે અને વિભાજનશીલ હોય છે, એટલે કે વિભાજન પામે છે અને તેની અંદર અગત્યના કોષીય દ્રવ્યો હોતા નથી, માટે તેની અંદર રસ્તાની પણ હોતી નથી. રસ્તાની હોય તો કોષો પોતાનું વિભાજન કરી શકે નહીં અને પરિપક્વ કોષોની અંદર જ રસ્તાની આવેલી હોય. પણ જે આપણે વર્ધનશીલ કોષોની વાત કરીએ છીએ એ પરિપક્વ વનસ્પતિ કોષ નથી, માટે તે રસ્તાની ધરાવતા નથી. આવું પ્રશ્ન પણ ઘણી વખત પૂછાય છે કે શા માટે વર્ધનશીલ કોષો રસ્તાની ધરાવતા નથી. તો આપણે આ જવાબ ધ્યાનમાં હોવો જોઈએ. તો આ વાત થઈ વર્ધનશીલ પેશીની. પછી છે સ્થાયી પેશી એટલે કે પરમનન્ટ ટીસ્યુ. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષોનું શું થાય છે? તો તેઓ એક વિશિષ્ટ કાર્ય કરે છે અને વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. આપણે હમણાં જ વાત કરી કે વર્ધનશીલ પેશીના કોષો છે એ વારંવાર વિભાજન પામે છે અને વૃદ્ધિ સાથે સંકળાયેલા છે. પરંતુ એ જ કોષો જ્યારે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે તેને પરિણામે તેઓ સ્થાયી પેશીનું નિર્માણ કરે છે. આ પ્રકારે એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ આકાર પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણની ક્રિયા કહેવામાં આવે છે.
એ ભેદીકરણ એટલે શું? વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ આકાર પ્રાપ્ત કરવાની ક્રિયા। वर्धनशील पेशीना कोषो विभाजन पामी ने विभिन्न प्रकारनी स्थायी पेशीओनु निर्माण करे छे। स्थायी पेशीओ छे ए पण अलग अलग प्रकारनी होय छे। अहीं आपणे कोई पण प्रकांडना आडा छेदनी आकृति आपेली छे जेना द्वारा आपणे पेशीओनो अभ्यास करवानो छे। तो आपणे आकृतिने जोईए तो सौथी बहारनो विस्तार छे एने अधिस्तर, एना अंदरनी जे दीवाल छे ए अधस्तर, बाह्यक अंतःस्तर, पछी जे चक्र स्वरूपे कोषो गोठवायेला छे एने परिचक्र, लीला रंगथी दर्शावेला कोषो अन्नवाहक छे एधा, पछी अहीं आपणे जोई शकीए छीए जे गुलाबी रंगथी दर्शावेला जे कोषो छे अनुदारु, आदिदारु, पछी एकदम मध्यममां आवेला एटले के बे कोषोनी वच्चे आवेली जग्या छे एने मज्जाकिरण अने जलवाहक तरीके ओळखवामां आवे छे। अने जे प्रकांडनी बहारनी बाजु आपणने दोरा जेवी के वाळ जेवी रचना देखाय छे एने प्रकांड रोम तरीके आपणे ओळखीए छीए। तो आ प्रकांडनो आडो छेद छे एनी आकृति पण घणी वखत पूछाती होय छे, तो एनो पण आपणने ध्यान होवो जोईए अने आकृति दोरवानी प्रेक्टिस पण थयेली होवी जोईए। तो स्थायी पेशीमांनो जे सौथी पहेलो प्रकार छे सरळ स्थायी पेशी, सिम्पल परमनंट टिश्यू, एनी आपणे वात करीए तो कोषोना थोड़ाक स्तरो आधारोतक कार्य करती पेशीनुं निर्माण करे छे। कोषोना थोड़ाक स्तरो छे ए आधारोतक पेशीनुं निर्माण करे छे जेने आपणे मृदुतक पेशी तरीके ओळखीए छीए, जे एक ज प्रकारनी स्थायी पेशी छे। तो स्थायी पेशीनो सौथी पहेलो प्रकार कयो छे? मृदुतक पेशी। તે પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી હોય છે। આ કોષો જીવંત હોય છે, તેઓ સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવે છે। શિથિલ એટલે એકબીજાથી થોડા અંતરે ગોઠવાયેલા હોય છે, ચપોચપ ગોઠવાયેલા હોતા નથી। આથી આ પ્રકારે પેશીના કોષો વચ્ચે ઘણો અવકાશ રહેલો હોય છે, આંતરકોષીય અવકાશ, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ। આ પેશી વનસ્પતિઓને આધાર આપવાનું કામ કરે છે અને ખોરાકનો સંગ્રહ કરે છે। મૃદુતક પેશીનું કાર્ય શું છે? તો વનસ્પતિને આધાર આપવું અને ખોરાકનો સંગ્રહ કરવો। કેટલીક પરિસ્થિતિઓમાં મૃદુતક પેશી છે એ ક્લોરોફિલ પણ ધરાવતી હોય છે। આપણે જાણીએ છીએ એમ ક્લોરોફિલ શું કાર્ય કરે છે? તો પ્રકાશ સંશ્લેષણનું પણ કાર્ય કરે છે, તેથી તેને હરિતકણોતક કે નીલકણોતક પેશી કહેવામાં આવે છે। પૂછાઈ શકે કે નીલકણોતક અને હરિતકણોતક પેશી કઈ છે અને શા માટે મૃદુતક પેશીને હરિતકણોતક પેશી કહેવામાં આવે છે? તો આપણે સરળતાથી જવાબ આપી શકીએ કે ઘણી વખત મૃદુતક પેશીની અંદર હરિતકણો આવેલા હોવાથી તેને હરિતકણોતક કે નીલકણોતક પેશી કહેવામાં આવે છે। જલીય વનસ્પતિઓમાં મોટા હવા કોટરો કે વાત કોટરો મૃદુતક પેશીના કોષોમાં આવેલા હોય છે, જે વનસ્પતિઓને તરવા માટે તારક બળ પૂરું પાડે છે। આ પ્રકારની મૃદુતક પેશીને વાયુતક પેશી પણ કહેવામાં આવે છે। પ્રકાંડ અને મૂળની મૃદુતક પેશી પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ કરે છે। પ્રકાંડ અને મૂળની અંદર આવેલી જે મૃદુતક પેશી છે એ શું કાર્ય કરે છે? તો એ પાણીનો સંગ્રહ અને પોષક દ્રવ્યોનો સંગ્રહ કરવાનું કામ કરે છે। વનસ્પતિઓની નમ્યતાનું લક્ષણ એક અન્ય સ્થાયી પેશી સ્થૂલ કોણક પેશીને કારણે હોય છે। વનસ્પતિઓની નમ્યતા એટલે કે તે નમી શકે છે, વળી શકે છે, એમ એ લક્ષણ છે એ બીજી સ્થાયી પેશી સ્થૂલકોલક પેશીના કારણે હોય છે। તે વનસ્પતિના વિવિધ ભાગો જેવા કે પ્રકાંડ અને પર્ણની અંદર આવેલી હોય છે, જે તૂટ્યા વગર નમ્યતા આપે છે। તૂટતા નથી પરંતુ નમ્યતા બક્ષે છે। તે વનસ્પતિઓને યાંત્રિક આધાર પણ આપતી હોય છે। આપણે આ પેશીને અધિસ્તરની નીચે પર્ણદંડમાં મેળવી શકીએ છીએ। આ પેશીના કોષો જીવંત, લાંબા અને કોણીય બાજુએ અનિયમિત મોટા હોય છે અને કોષોની વચ્ચે ઓછો અવકાશ આવેલો હોય છે। આપણે વાત કરી કે મૃદુતક પેશીના કોષો છે એની અંદર વધારે માત્રામાં અવકાશ હોય છે, પરંતુ દ્રઢો સ્થૂલ કોણક પેશી છે એના કોષોની વચ્ચે ખૂબ ઓછો અવકાશ જોવા મળે છે। આપણને અહીંયા એની આકૃતિઓ પણ આપેલી છે, વિવિધ પ્રકારની સરળ પેશીઓ, એમાં જે એ પહેલી આકૃતિ છે અનુપ્રસ્થ છેદ છે અને આયામ છેદ છે, આ બંને છે એ મૃદુતક પેશીના છે ચિત્રો છે। પછી બીજા ચિત્રો છે એ આપણે જોઈ શકીએ છીએ,
સ્થૂલ ગૌણક પેશી છે એનો અનુપ્રસ્થ છેદ છે અને આયામ છેદ છે. આ બંને આકૃતિ એ વન અને એ ટુ એ બંને મૃદુતક પેશીના જે ફોટોગ્રાફ છે. પછી બી વન અને બી ટુ છે એ સ્થૂલ ગૌણક પેશીના ફોટા છે અને સી વન અને સી ટુ આકૃતિ જે છે એ બંને દ્રઢોતક પેશીના ફોટોગ્રાફ છે. હવે આ આકૃતિઓ છે એ ઘણી વખત પરીક્ષામાં પૂછાતી હોય છે કે મૃદુતક પેશી, સ્થૂલ ગૌણક પેશી કે દ્રઢોતક પેશીની આકૃતિ જણાવો. તો એ આકૃતિનો આપણે ખાસ અભ્યાસ કરવાનો છે અને કઈ જગ્યાએ કયું ભાગ. હવે આપણે કોષોનો અભ્યાસ તો કરીને આવ્યા છીએ એટલે આપણે કોષરસ, કોષ કેન્દ્ર, મધ્યપટલ, હરિતકણ, રસ્તાની, આંતરકોષીય અવકાશ જેવા શબ્દોથી પરિચિત છીએ. એ શબ્દોનું નામકરણ કરીને અહીંયા સ્થૂલ કોણક પેશી, દ્રઢોદક પેશી, મૃદુદક પેશીની આકૃતિઓ આપેલી છે જે આપણને દોરતા અને એના નામકરણ કરવાના રહેશે. હવે આપણે મૃદુતક પેશી અને સ્થૂલ કોણક પેશીની વાત કરી તો હજી પણ એક અન્ય પ્રકારની સ્થાયી પેશી છે જેનું નામ છે દ્રઢોતક પેશી. તે પેશી વનસ્પતિને દ્રઢતા એટલે કે મજબૂતાઈ આપે છે. આપણે નાળિયેરની રેસાયુક્ત છાલ જોઈએ છીએ ને તે દ્રઢોતક પેશીની બનેલી હોય છે. આ પેશીના કોષો મૃત હોય છે. આ વાત ખાસ યાદ રાખી કે આગળ આપણે જે બે પ્રકારના સરળ સ્થાયી પેશી જોઈ એ બંને છે એ જીવંત કોષો ધરાવે છે, જ્યારે દ્રઢોતક પેશી છે એ મૃત કોષો ધરાવતી હોય છે. તે લાંબા અને પાતળા હોય છે કારણ કે આ પેશીના કોષોની કોષ દિવાલ લિગ્નિનની લીધે જાડી હોય છે. તો દ્રઢોતક પેશી છે એના કોષની કોષ દિવાલ લિગ્નિનની બનેલી હોય છે. આ પેશીના કોષોની કોષ દિવાલ જાડી હોય છે જેથી કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ બિલકુલ હોતો નથી. આ પેશી પ્રકાંડમાં, વાહીપુલની નજીક, પર્ણોની શીરાઓમાં તેમજ બીજ અને ફળોની જે કઠણ છાલ હોય છે તેની અંદર હાજર રહેલી છે. તેનું કામ જ છે વનસ્પતિના ભાગોને મજબૂતાઈ આપવું. હવે અહીં છે એ રક્ષક કોષો અને અધિસ્તરીય કોષોનો પાર્શ્વ દેખાવ અને સમતલીય દેખાવની આકૃતિ આપેલી છે. આ બંને રક્ષક કોષો છે અને અહીંયા જે બ્લેક એન્ડ વ્હાઇટથી દર્શાવ્યા છે અધિસ્તરીય કોષો છે. વાયુરંધ્રની આસપાસ આવેલા રક્ષક કોષોની આકૃતિ અહીંયા આપેલી છે. તો સૌથી બહારના સ્તરના કોષો જેને અધિસ્તર કહે છે એ અધિસ્તર સામાન્ય રીતે એક જ સ્તરનું બનેલું છે. વધારે શુષ્ક વસાહતોમાં આવેલી કેટલીક વનસ્પતિઓમાં છે એ અધિસ્તર જાડું હોય છે. શુષ્ક વસાહતની વનસ્પતિનું અધિસ્તર જાડું જોવા મળે છે. તે પાણી ગુમાવવાની સામે વનસ્પતિને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. અધિસ્તરનું કાર્ય શું છે? પાણી ગુમાવે વનસ્પતિ ત્યારે તેને રક્ષણ આપવાનું. વનસ્પતિની સમગ્ર સપાટી અધિસ્તરના બાહ્ય આવરણ વડે ઢંકાયેલી હોય છે. તે વનસ્પતિના બધા જ ભાગોને રક્ષણ આપે છે. વનસ્પતિના હવાઈ ભાગોમાં અધિસ્તરીય કોષો જળ પ્રતિરોધક મીણના સ્ત્રાવથી એક સ્તર બનાવે છે. પાણીનો પ્રતિરોધ કરે રોકે એવા મીણના સ્ત્રાવથી બહારનું સ્તર બનેલું હોય છે. આ વધારાનું સ્તર પાણીના વ્યયની સામે રક્ષણ, યાંત્રિક ઈજા અને પરોપજીવી ફૂગ સામે પણ રક્ષણ આપવાનું કામ કરે છે. અધિસ્તરીય કોષોનું કાર્ય રક્ષણ કરવાનું હોવાથી તેના સ્તરના કોઈ પણ પ્રકારના આંતરકોષીય અવકાશ વગર સળંગ સ્તર બનાવે છે. આપણે વાત કરી એમ કે અધિસ્તર છે એનું કાર્ય જ રક્ષણ આપવાનું છે એટલે એના કોષોની વચ્ચે કોઈ જાતનો અવકાશ હોતો નથી. મોટાભાગના અધિસ્તરીય કોષો અપેક્ષિત રીતે ચપટા હોય છે. સામાન્ય રીતે તેમની બાહ્ય તથા પાર્શ્વ કોષ દિવાલ આંતરિક કોષ દિવાલ કરતા જાડી જોવા મળે છે. પર્ણના અધિસ્તરમાં નાના છિદ્રો અહીં અવલોકિત કર્યા છે જેમાં આપણે વાયુરંધ્રો જોયા. આ છિદ્રોને વાયુરંધ્રો કહે છે કે જે વાયુ એટલે કે હવાની આપલેનું કાર્ય કરે છે. વાયુરંધ્ર વૃક્કાકાર કે મૂત્રપિંડ આકારના બે કોષો દ્વારા આવરિત હોય છે જેને રક્ષક કોષો તરીકે ઓળખવામાં આવે છે. વાયુરંધ્રની આજુબાજુ જે આપણે જોઈ શકીએ છીએ જે કોષો છે જેનો આકાર છે એ વાળના દાણા જેવો હોય છે એ બંનેને રક્ષક કોષો કહેવામાં આવે છે. આ કોષો વાતાવરણના વાયુઓના વિનિમય માટે આવશ્યક છે. બાષ્પોત્સર્જન એટલે કે પાણીની બાષ્પનું ઉત્સર્જનની ક્રિયા પણ વાયુરંધ્ર દ્વારા જ કરવામાં આવતી હોય છે. આ પર્ણની વાત થઈ. હવે મૂળના જે અધિસ્તરીય કોષો છે એ પાણીનું શોષણ કરવાનું એટલે કે પાણી મેળવવાનું કાર્ય કરે છે. સામાન્ય રીતે વાળ જેવા વૃદ્ધિ પામતા લાંબા પ્રવર્ધ ધરાવે છે.
જેથી તેમથી તેનાની પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતામાં વધારો થતો હોય છે. મરુનિવાસી એટલે કે રણપ્રદેશમાં ઉગતી કેટલીક વનસ્પતિઓ છે એમનું અધિસ્તર જાડું મીણ જેવું હોય છે, જે ક્યુટીનનું બાહ્ય સપાટી ધરાવે છે, જે સ્થૂલન કે લેપન થયેલું હોય છે. હવે આનું કારણ શું હોઈ શકે? કારણ કે આપણે જાણીએ છીએ કે રણની વનસ્પતિ છે એને પાણી તો પહેલેથી ઓછું જ મળે છે. હવે જો એનું અધિસ્તર જાડું મીણ જેવું ક્યુટીનનું બનેલું હોય તો પરિણામે તે બાષ્પોત્સર્જનની ક્રિયા ખૂબ ધીમી થાય છે અને ઓછું પાણી ગુમાવે છે, માટે વનસ્પતિ લાંબા સમય સુધી જીવી શકતી હોય છે. જેમ વૃક્ષની ઉંમર વધે છે તેમ તેની બાહ્ય રક્ષણાત્મક પેશીઓના કેટલાક પરિવર્તન થતા જોવા મળે છે. દ્વિતીય વર્ધનશીલ પેશીની પટ્ટી પ્રકારના અધિસ્તરનું સ્થાન મેળવી લે છે. બહારની તરફના કોષો આવી જ રીતે વિભાજન પામતા રહે છે. આ પ્રકારે વધારે સ્તરોવાળી જાડી છાલનું વૃક્ષનું નિર્માણ થાય છે. આ છાલ છે એના બધા કોષો મૃત હોય છે. તે આંતરકોષીય અવકાશ વગર ચુસ્ત ગોઠવણી ધરાવે છે. તેઓની કોષ દિવાલો પર સુબેરીન નામનું રસાયણ પણ સ્થુલિત હોય છે, જે છાલને હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ પટલ જેવું બનાવી દે છે. હવે ખૂબ જૂનું વૃક્ષનું થડ આપણને ક્યાંય મળે છે તો આપણે વૈજ્ઞાનિક ઉપર એવું કહેતા સાંભળ્યું છે કે આ વૃક્ષ છે એ 500 વર્ષ જૂનું છે, 700 વર્ષ જૂનું છે, તો એ કેમ ખ્યાલ આવે? તો એ જે વૃક્ષનું પ્રકાંડ છે એની ઉપર જે આ પેશીઓના સ્તર ગોઠવાયેલા હોય છે, જે થર લાગી ગયા હોય છે, એ થરના કે સ્તરની સંખ્યાના અભ્યાસ દ્વારા વૈજ્ઞાનિક એવું કહી શકતા હોય છે કે કયું વૃક્ષ છે એ કેટલું જૂનું છે. અહીં રક્ષણાત્મક પેશીની આકૃતિ પણ આપેલી છે. આપણે જોઈ શકીએ છીએ કે બધા ચપટા કોષો એક જરાય પણ અંતરાય એટલે કે અવકાશ વિના એકબીજા સાથે જોડાયેલા છે. ત્વક્ષાના કોષો અને તૂટેલું અધિસ્તર એટલે કે બહારનું સ્તર છે ધીમે ધીમે તૂટવા લાગ્યું છે. તો આ રક્ષણાત્મક પેશીની આકૃતિ પણ ખૂબ સરળ છે, ક્યાંય પૂછાય તો આપણે સરળતાથી દોરી શકીએ કે જેમ ઈંટોની દિવાલ બનેલી હોય એમ ચપટા કોષો એકબીજા સાથે સખત રીતે જોડાઈ અને રક્ષણાત્મક પેશી બનાવે છે. તો આજના વિડીયોમાં આપણે સ્થાયી પેશીની અને વર્ધનશીલ પેશીની વાત કરી. સ્થાયી પેશીના પણ ત્રણ પ્રકાર, દ્રઢોતક પેશી છે, મૃદુતક પેશી છે અને અધિછદીય પેશી છે, એ આપણે જોયું. હવે જટિલ સ્થાયી પેશી છે એનો અભ્યાસ છે આપણે આવતા વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ.